આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું બિરેન. અચલ ગચ્છાધિપતિ આચાર્ય કલા પ્રભા સાગર સુરેશ્વરજી આદિથાણાનો ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો છે. શ્રી કચ્છી અચલ ગચ્છ જૈન સંઘ વડોદરાના અગ્રણી સીએ રાજેશ વલ્લભજી નાગડાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી વિનંતી બાદ વડોદરા શહેરમાં અચલ ગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભ સાગર સુરેશ્વરજી, મુક્ત રત્ન સાગર, બદંકર સાગર, આર્યરત્ન સાગર આદિઠાણાનો આજે ચાતુર્માસ પ્રવેશ થયો છે. ત્યારે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન દર્શન મુજબ ભગવાન મહાવીરની સુધરમાં સ્વામીની પરંપરામાં આવતા સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ દરમિયાન એક સ્થળે સ્થિત વાસ કરી શ્રી સંઘને આરાધના કરાવતા હોય છે. અચલ ગચ્છના યુવા કાર્યકર ઋષભ પાનપરિયાએ જણાવ્યું હતું કે ગુરુદેવના 5 માસના ચાતુર્માસના સંપૂર્ણ લાભાર્થી મણિબેન વલ્લભજી નરસિંહ નાગડા પરિવારે જ લાભ લીધો છે. તેમના દ્વારા જ આ વિવિધ અનુષ્ઠાનો પણ કરવામાં આવશે. વધુમાં યુવા અગ્રણી કેવલ શાહે જણાવ્યું હતું કે શકલ ચાતુર્માસ વાસુપૂજ્ય જિનાલય જીપીઓ રાવપુરા ખાતે જ ગુરુદેવ ચાતુર્માસ વ્યાખ્યાન ફરમાવશે. આજે ગુરુદેવના સામૈયામાં જ ભારતભરમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, ત્યારે શ્રાવિકોએ મંગલ બેડા લઈ ગુરુદેવની પ્રદક્ષિણા પણ કરી હતી. હાથી બગીઓ, ઢોલ નગારા અને વિવિધ મંડળીઓએ વડોદરાના રાજમાર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ભાજપાના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા. ત્યારબાદ ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે. શહેરની અંદર અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા, આપણી પાસે સંઘના રાજેશભાઈ નાગડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સંઘના બાકીના કાર્યકર્તાઓ છે. આજે 1 તારીખે મહારાજ સાહેબનો વડોદરામાં એકમાત્ર ગચ્છાધિપતિનો પ્રવેશ આજે થયો છે. આપણી સાથે ગચ્છાધિપતિ છે. આપણે સાહેબને પૂછીએ, આ ચાતુર્માસ દરમિયાન કેવા પ્રકારના વિષયોને આપ ટચ કરવાના છો, કયા ગ્રંથનું વાંચન કરવાના છો, અને આ આખો ચાતુર્માસમાં કોઈ વિશેષ આરાધના કરાવવાના હોય તો એનું અમારા દર્શક મિત્રોને કહો. આ ચાતુર્માસ દરમિયાન ઉપાધ્યાય વિનય વિજયજી રચિત શાંત સુધારસ ગ્રંથ, જેની અંદર અનિત્યાદી 12 ભાવનાઓ અને મૈત્રીયાદી 4 ભાવનાઓ, આના ઉપરનું એક રસદાર વિવેચન પ્રવચન દરમિયાન રહેશે. બાળકો માટેની, શ્રાવિકાઓ માટેની, શ્રાવકો માટેની અલગ અલગ અઠવાડામાં એક વખત શિબિર રહેશે. અને અત્યારે સમસ્ત વડોદરાની અંદર જે માસ્કમણ કપનું એલાન થયું છે, એની અંદર પણ અમે અમારા સંઘને જોડી અને જેમને પણ માસ્કમણ કરવું હોય તો એ જૈન એકતા અને એકો માન તપ એની અંદર પણ બધા જોડાઈ શકશે. વિશેષમાં 50 દિવસીય શ્રુતોપાસના તપ અને પંચકલ્યાણક તપ એનું પણ એક આયોજન કર્યું છે. અને આ રીતે અમારા મુનિરાજો યોગોત્મન પણ કરશે, અભ્યાસ પણ ચાલશે, અને અનેકવિધ ચાતુર્માસિક દર્શન જ્ઞાન ચારિત્ર વૃદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓ અહીં આકાર લેશે. સિવાય સમસ્ત જૈન સંઘને સ્પર્શતા એવા જે સમારોહ હશે એની અંદર પણ ભાગ લેશું અને આ રીતે જૈન એકતાનો એક સુંદર પરિચય પણ આપીશું. અને અમારા કચ્છી અચલગઢ સંઘ એની અંદર પણ જાગૃતિ લાવવા માટેના
युवा जागृति अनेकविध प्रयत्नों थशे। अखिल भारतीय स्तर नो अचलगढ़ संघ एनु पण एक सुंदर संगठन छे। अने ते सिवाय पण घणा बधा तीर्थों ना तीर्थों था अने घणी बधी समय ज्ञान अने एना उधारनी प्रवृत्तिओ चाले छे। ए आ चोमासा दरमियान आ बधी प्रवृत्तिओनो वेग आपवामां आवशे। सर जी अहींया वडोदरामां धर्मसूरी समुदायना राजरत्न सूरी महाराज साहेबनो पण 4 दिवस पहेला चातुर्मास प्रवेश थयो। अत्यारे भारत सरकार द्वारा जे समान नागरिक धारो लावामां आवी रह्यो छे, समान नागरिक धारो कॉमन सिविल कोड, એમાં રાજરત્ન સુરી મહારાજે કીધું કે અમે જૈનો સરકારની સાથે છીએ અને સમાન નાગરિક ધારો આવવો જોઈએ। અચલ ગચ્છાધિપતિ આના વિશે શું માને છે? અમે પણ એ જ માનીએ છીએ કે સમાન નાગરિક ધારો આવવો જોઈએ અને જે ભારતીય સંસ્કૃતિ અને એના આચારો વિચારો એ ભારતીય પ્રજાની અંદર છેદ પાડ પડતી સંક્રમિત થવા જોઈએ કે જેનાથી આપણું વર્તમાન કાળ પણ ભવ્ય રહે અને ભવિષ્ય કાળ પણ સારું રહે। આજે વડોદરા શહેરની અંદર अचल गच्छाधिपति आचार्य कला प्रभ सागर सुरेश्वर जी महाराजा नु भव्याति भव्य चातुर्मासिक प्रवेश थयो छे। राजेश भाई नगड़ा चार्टर्ड अकाउंटेंट आ परिवारे आनो लाभ लीधो छे। अपनी साथे भारतीय जनता पार्टी ना अध्यक्ष डॉक्टर विजय भाई शाह छे, एवं पण खास गुरुदेव ने आशीर्वाद देवा माटे आव्या छे। अपने विजय भाई ने पूछे आना प्रवेश प्रसंगे आप शुं कहेवा? વડોદરા ગુજરાત રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર છે, વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે કે અચલ કચ્છના ગચ્છાધિપતિ એમનો આજે વડોદરા મહાનગરમાં પ્રવેશ થયો છે। જૈન સમાજ માટે, કચ્છી જૈન સમાજ માટે આ એક મહત્વનું ક્ષણ છે અને આ ક્ષણમાં ભાગીદાર થવા માટે વડોદરા શહેરના સૌ કચ્છી સમાજના લોકોજી અહીંયા વધાર્યા છે। ચાતુર્માસ પ્રવેશ એટલે કે 4 મહિના સુધી મહારાજ સાહેબના પગલા વડોદરા મહાનગરમાં રહેવાના છે। 5 મહિના માટે એમના માધ્યમથી વડોદરા શહેરના જૈન સમાજના સૌ કોઈ લોકોને, જૈન સિવાયના લોકોને પણ ત્યારે સુંદર મજાનું માર્ગદર્શન મળવાનું છે। વિજ્ઞાન સાથે જોડાયેલો જો કોઈ એક ધર્મ હોય તો એ જૈન ધર્મ છે અને એના માધ્યમથી આજે વડોદરા જેવી સંસ્કારી નગરીમાં મહારાજ સાહેબના પ્રવેશ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી પણ એમનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે। અમારા અચલ ગચ્છાધિપતિ ભારતભરના બધા કચ્છી જૈન સંઘોના અગ્રણી એવા અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનું વડોદરામાં પ્રવેશ થયું છે અને અમારો સંઘ ઉપાશ્રય રાવપુરામાં સ્થિત છે, વાસુ પૂજ્ય જૈન દેરાસર છે અમારું એની અંદર, અને ભારતભરમાંથી 1000થી વધારે ગુરુભક્તો પધાર્યા છે અને અહીંયા ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે। જય જીનેન્દ્ર, આજે અમારા અચલ કચ્છના ગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભા સાગર સુરી મહારાજ સાહેબનું આજે અહીંયા શ્રુપાતક સંઘમાં, અચલ કચ્છ સંઘમાં આજે એમનું પ્રવેશ છે। આ દરમિયાન 5 મહિના એ અમારા પાસે રહેશે અને સેવાભાવને આરાધના કરશે। આજે એના બહુમાનમાં અમે હાથી, ઘોડા, બગી બધા શ્રાવકો લગભગ 600 જણા બારગામથી આવ્યા છે અને 1200 જણા બરોડાના, એવી રીતના બધા શ્રાવક શ્રાવિકાઓ બધા એમને બહુમાન કરવા આવ્યા છે અને આ વરઘાડો સ્વરૂપ રીતે જાય છે। ઇતિહાસમાં પહેલીવાર આવો વરઘોડો કોઈ મહારા સાહેબનો પ્રવેશ વખતે જ્યારે હાથી, ઘોડા, બગી હોય, અને રાજેશભાઈ નાગડા જેનો ખૂબ ખૂબ ઉપકાર છે, અહીંયાના પ્રમુખ બી છે અને એમણે આખું આયોજન 5 મહિનાનો ખર્ચો ઉપાડ્યો છે અને એનો લાભ લીધો છે, એના માટે એમનું ખૂબ ખૂબ ધન્યવાદ।